આજે આપણે બનાવીશું લીલી તુવેરનું એવું શાક કે બધા આંગળા ચાટતા રહી જશે. અને આ તુવેર છે તે શિયાળાની સિઝનમાં ખૂબ મળતી હોય છે, તો આ શિયાળામાં તમે આ તુવેરનો લાભ જરૂરથી લેજો. અને આ શાક છે તેને આપણે દેશી ચૂલામાં બનાવીશું, તો પૂરી રેસીપી જોવા માટે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. અને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ કરીને જણાવજો કે તમે આ શાક કઈ રીતે બનાવો છો. તો સૌથી પહેલાં આપણે 1 કિલો તુવેરને ફોલી લેશું. જો તમારી પાસે સૂકી તુવેરના આખા દાણા હોય તો તમે આ રેસીપી છે તે આ જ રીતથી બનાવી શકો છો. ફરક ખાલી એટલો રહેશે કે સૂકી તુવેરને તમારે ઓવરનાઇટ પાણીમાં પલાળીને રાખવાની. તો અહીંયા આપણે 1 કિલો દાણા ફોલાઈને રેડી છે, તો હવે તેને આપણે બાફવા માટે રાખી દેશું. તો આપણે ચૂલા ઉપર પાણીને ગરમ થવા માટે રાખી દીધેલું. પાણી છે તે ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે લસણને આ રીતના સાફ કરી લેશું. અહીંયા આપણે લીલું લસણ લીધેલું છે, શિયાળો છે એટલે લીલું લસણ ભરપૂર માત્રામાં મળતું હોય છે. તો તમે આ રેસીપીમાં જો લીલા લસણનો યુઝ કરશો તો એકદમ અલગ જ ટેસ્ટ આવશે. લસણ આપણા હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે, તો તમે લસણ ખાતા હોય તો જરૂરથી ઉમેરજો લીલું લસણ. તો લસણને આપણે અહીંયા ઝીણું ઝીણું સમારવાનું છે, અને જે બગડેલા પાન છે તેને આપણે હટાવી દેશું. તો આ બાજુ પાણીની અંદર થોડો બોઈલ આવી ગયેલ છે, તો હવે તેની અંદર આપણે તુવેર એડ કરી દેશું અને સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું. અને 10 મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકીને તેને થવા દેશું. 10 મિનિટ પછી આપણે તેને ચેક કરીશું. તુવેર થાય છે ત્યાં સુધીમાં આપણે તેના માટેનો વઘાર તૈયાર કરી લેશું. તો અહીંયા આપણે એક વાસણની અંદર તેલ એડ કરી દેશું. આ રેસીપીની અંદર થોડું તેલનું પ્રમાણ વધારે હોય છે, જો તમને પસંદ ન હોય તો તમે થોડું ઓછું પણ ઉમેરી શકો છો. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર રાઈ, જીરું, સૂકા મરચાં, તજ, લવિંગ અને બાદિયા એડ કરી દેશું. થોડા મરીના દાણા એડ કરશું, 5-6 નંગ જેટલા. હવે વઘારને આપણે સારી રીતે થવા દેશું. બધી વસ્તુ આ રીતના સારી રીતે તતડી જાય પછી તેની અંદર આપણે ડુંગળી એડ કરવાની છે. તો અહીંયા આપણે 250 ગ્રામ ડુંગળીને ઝીણી સમારી લીધેલી. જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમારે તેને સ્કીપ કરી દેવાની. ડુંગળીની જગ્યાએ અહીંયા તમારે ટમેટા એડ કરી દેવાના. ડુંગળી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે. આગળ તમે કઈ દેશી રેસીપી જોવા માંગો છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, આપણે તેનો વિડીયો જરૂરથી બનાવીશું. તો આ રીતે આપણે ચલાવતા જઈને ડુંગળીને સારી રીતે ગોલ્ડન બ્રાઉન રંગની કરી લેશું. ડુંગળી સતરાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જો ડુંગળી સારી રીતે નહીં સાતરીએ તો આપણા શાકની અંદર જરા પણ સારો ટેસ્ટ નહીં આવે અને તેનો કાચો સ્વાદ આવશે. તો આ બાજુ આપણી તુવેર પણ સારી રીતે બફાઈ છે. જે આપણે પેન રાખેલું તે નાનું પડતું હતું એટલે આપણે મોટા વાસણની અંદર ટ્રાન્સફર કરી દીધેલ છે તુવેરને. તો ડુંગળી આપણી સારી રીતે ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે. ડુંગળીને પાકતા આપણે 10 મિનિટ જેવો સમય લાગેલો છે. તો હવે તેની અંદર આપણે 100 ગ્રામ લસણની પ્યોરી એડ કરી દેશું. આ રેસીપીની અંદર લસણ ડુંગળીનું પ્રમાણ ખૂબ જ સરસ હશે તો જ આ રેસીપી એકદમ પરફેક્ટ બનશે ને તેનો રિયલ ટેસ્ટ આવશે. લસણને પણ આપણે સારી રીતે સાતડવાનું છે. 100 ગ્રામ લસણની પ્યોરી બનાવેલી ત્યારે આપણે તેની અંદર 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરેલો છે. જો તમને આદુ પસંદ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. 5 મિનિટ પછી લસણ સારી રીતે સતળે ગયેલ છે, તો હવે તેની અંદર આપણે 250 ગ્રામ ટમેટાની પ્યોરી એડ કરી દેશું. અહીંયા જો તમારે ટમેટા ઝીણા સમારીને લેવા હોય તો તમે તે પણ ઉમેરી શકો છો. ટમેટાને પણ આપણે સારી રીતે સાતડવાના છે. ગ્રેવી આપણી થાય છે ત્યાં સુધીમાં આપણે મસાલા કરી લેશું. તો મસાલાની અંદર આપણે હિંગ, હળદર પાવડર 1 ચમચી, 1 ચમચી ધાણાજીરું પાવડર, સ્વાદ અનુસાર નમક, 1 ચમચી કાશ્મીરી મરચું અને 1 ચમચી લાલ મરચું પાવડર. તીખાશ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી કરી શકો છો. મસાલા એડ કરી દઈ પછી બધી વસ્તુને આપણે સારી રીતે થવા દેશું. તો આ બાજુ આપણી તુવેર પણ સારી રીતે બફાઈ ગયેલ છે. આ રીતના હાથેથી દબાવીએ અને આસાનીથી પ્રેસ થઈ જાય તેટલી આપણે તુવેરને બાફવાની છે. ટમેટા પણ આપણા સારી રીતે કૂક થઈ ગયેલા છે. આ રીતે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડે એટલે ગ્રેવી આપણી બનીને રેડી છે. તો હવે તેની અંદર આપણે બાફેલી તુવેર એડ કરી દેશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. અને ફરી આપણે 5 મિનિટ માટે થવા દેશું. ઉપરથી આપણે 100 ગ્રામ લીલું લસણ એડ કરી દેશું. આ રીતે લીલા લસણ એડ કરવાથી શાકની અંદર ખૂબ જ સરસ લસણની ફ્લેવર આવે છે. અને આ શાક તમે બનાવતા હશો તો આડોશી પાડોશીની પણ ખૂબ જ શાકની સુગંધ આવશે. તો શાક આપણું બનીને રેડી છે. તો હવે આપણે તેની સાથે બાજરાના રોટલા બનાવી લેશું.
તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી લેશું, તો થોડું એવું પાણી એડ કરેલું છે, તેની અંદર આપણે સ્વાદ અનુસાર નમક એડ કરશું અને થોડો બાજરાનો લોટ એડ કરી દેશું અને સારી રીતે મસળીને રોટલો બનાવી લેશું. આ શાકની સાથે બ્રેડ સર્વ કરવામાં આવે છે, પણ આપણે કાઠિયાવાડીમાં રોટલા સાથે ખાઈએ છીએ આ શાકને. આ શાકને ઉત્તર ગુજરાતમાં તુવેર ઠોઠા કહેવામાં આવે છે અને શિયાળાની સિઝનમાં ખૂબ મળતા હોય છે. ત્યાં લોકો છે તે બ્રેડની સાથે સર્વ કરે છે તુવેર ઠોઠાને. આપણે રોટલો અને બ્રેડ સાથે પણ સર્વ કરીશું. જો તમને આ મારા શાક ખૂબ પસંદ આવતા હોય અને આ શાક તમે ઓર્ડર કરવા માંગતા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રાજકોટની અંદર આપણે ફ્રી હોમ ડિલિવરી કરીએ છીએ. હાલમાં આપણે જે રેસીપીઓ મૂકીએ છીએ તેમાંથી તમને જે રેસીપી પસંદ આવતી હોય તે શાકના ઓર્ડર આપણે બનાવી દેશું. અને મારી રેસીપી તમને થોડી પણ પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરજો. અને આ રેસીપી તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જોવો છો કે ફેસબુક ઉપર જોવો છો તો તમે ત્યાં પણ ફોલો કરી લેજો. તો રોટલો આપણો ટીપાઈ ગયેલ છે, તો હવે તેને તાવડીમાં એડ કરી દેશું અને 2 મિનિટ પછી આપણે તેને પલટાવી લેશું અને રોટલાને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું. ગરમા ગરમ રોટલાને આપણે તુવેર ઠોઠા સાથે સર્વ કરી લેશું. શિયાળાની ઠંડીમાં જો આ રીતે તમે ચૂલા ઉપર જમવાનું બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે અને હોટલનું જમવાનું પણ ભૂલી જશે. તો રોટલો પણ આપણો સારી રીતે ફૂલી ગયેલ છે, તો હવે તેના ઉપર આપણે સારી રીતે ઘી લગાવી દેશું. તો શાક બનીને રેડી છે. શાક ઉપર આપણે લીલા ધાણા છાંટી દઈશું. શાકને આપણે જ્યારે સર્વ કરવું હોય ત્યારે ધાણા છાંટવાના, જેથી ધાણા છે તે વરાળની અંદર કાળા ન પડી જાય અને આપણે સર્વ કરીએ ત્યારે એકદમ ગ્રીન જ રહે. તો તુવેર ઠોઠાને આપણે સર્વ કરી લેશું. આટલા માપથી તમે 10-12 વ્યક્તિઓને સર્વ કરી શકો તેટલું શાક બનીને રેડી થાય છે. શાક આપણે જ્યારે સર્વ કરીએ ત્યારે ઉપરથી આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની અને નાયલોન સેવ એડ કરવાની અને ફરી થોડા લીલા ધાણા છાંટી દેશું. આ રીતે સર્વ કરશો તો બધાને શાક ખૂબ જ પસંદ આવશે. સાથે આપણે સલાડમાં ડુંગળી, ટમેટા, પાપડ અને બ્રેડ સાથે સર્વ કરેલ છે અને કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે સાથે બાજરાના રોટલા પણ બનાવેલા છે. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું આપણે આજે લીલી તુવેરનું તુવેર ઠોઠા બનાવેલા છે. તો આ શાક તમે કઈ રીતે બનાવો છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીશું બીજા આવા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.